ખાસ કરીને મેં પટેલોના ઘરમાં જોયું છે બૈરા શબ્દ વાપરે શરૂ શરૂમાં જ્યારે હું તો નાગરની દીકરી પરણીને ગઈ તો મને આખો વિરોધ કે આ બૈરા નહીં કહેવાનું ધીરે ધીરે મને સમજાયું કે બૈરામાં જ પ્રેમ છે ત્યાં જ પ્રેમ આવે છે દરેક માણસની પ્રેમ કરવાની રીત જુદી હોય સોફિસ્ટિકેટેડ સ્ત્રીઓ અમારા ઘરની સ્ત્રીઓ એમ કે એ લોકો કદાચ એટલો પ્રેમ દેખાડી ન શકે પણ જે માણસ ખરેખર તમે જુઓ મેં તો બહુ જ માર્ગ કરી છે અને આ આ એવી જગ્યા છે કે ત્યાં કહેવાવું જ જોઈએ કે જ્યારે પહેલી વાર સુરત ગયા કે બીજા ગામોમાં ગયા અમદાવાદ ગયા અને પોતાનું કામ કરવાનું શરૂ કર્યું ખૂબ સ્ટ્રગલ પાટીદારોના પરિવારોમાં મેં જોયું છે કે સ્ટ્રગલ ખૂબ કરીએ લોકોએ કંઈ નહોતું એમાંથી આજે મોટું સામ્રાજ્ય ઊભું કર્યું છે તો શરૂઆતમાં જ્યારે ઘરમાં પૈસા આવતા થયા ત્યારે મેં એના માતા પિતાનો વિચાર કર્યો કે ગામનું ઘર બંધાવીએ મમ્મી પપ્પાને સગવડ કરીએ અને આ કરીએ પેલું કરીએ મા બાપુથી સારી રીતે રહે પછી પૈસા આવ્યા તો સંતાનોના એજ્યુકેશનનો વિચાર કર્યો કે સારું ભણાવીએ પરદેશ મોકલીએ એમને સારી સગવડ આપીએ એમને ગાડી અપાવીએ પછી પૈસા આવ્યા તો પત્નીની સાડીઓ પત્નીના દાગીના પત્નીની વસ્તુ હું કેટલા બધા એવા પટેલ પરિવારોને ઓળખું છું અંગત રીતે કે બહાર જતા હોય અને સવારથી પહેરેલું શર્ટ હોય અને પત્ની એમ કે બદલી કાઢો ને તો એમ કે ચાલે હવે મને કોણ જોવાનું છે તું સાડી સરસ પહેર પત્નીનું આખું વોર્ડરોબ ભર્યું હોય અને પતિનું એક જ ખાતું હોય અને શર્ટની સર્કિટ ની એવી જ રીતે ચાલે જે ઉપર હોય લઈ લેવાનું એટલે બાજુ છેલ્લું ઉપર આવે બધા પપ્પાઓ આવા હોય કેટલા બધા પરિવારો કંજી ફાટેલું હોય અને પત્ની એમ કહે કે આવું કેવું પહેરો છો કોઈ જુએ કે કોઈ કોણ જોવાનું છે તું જ જુએ છે આ આ પ્રેમ છે પણ આ સમજતા કદાચ થોડો સમય લાગે કેટલા બધા પાટીદાર પરિવારોમાં હું જોઉં કે દીકરીને એની આંખમાં એના શબ્દમાં એના ચહેરા પર તમને દેખાય કે આ વાલ છે અને હું ઘણી વાર કહું છું કે પાટીદારો બહુ અદભુત લોકો એટલા માટે સરદાર સહિત કે જમીન સાથે જોડાય એમને બીજનું મૂલ્ય મોટા ભાગના લોકો છે ને બીજને ચૂકી નાખે ડિસેક્ટ કરે અંદર શું છે બે ટુકડા છે ત્રણ ટુકડા છે પીળું છે ધોળું છે કાળું છે કે લીલું છે આ બધામાં બહુ સમય લાગે પાટીદાર એ બીજને ચૂક્યા વગર એને જમીનમાં રોપીને એક ના હજાર કરે છે આ એની આવડત છે તમે જુઓ અમેરિકા જેવો દેશ પટેલોથી નીરે છે જ્યાં પટેલ અટક વાંચી કે એની આંખો ચાર થઈ જાય કેમ જવું છે કેમ કે એને ખબર છે કે આ એક જશે ને તો પાછળ આખો દેશ જશે તમે બેલ્જિયમ ને હું ગઈ મેં જોયું કે ત્યાં એ લોકોના ગુજરાતી ખાવાનું મળે ગુજરાતી જ બોલાય બિચારા જ્યુઈશ તો ભૂલાઈ ગયા છે પાલનપુરી જૈન અને પટેલો આ લોકો ત્યાં રાજ કરે છે સાહેબ કબજો જ લઈ લીધો રીતસર કબજો લઈ લીધો હોટેલ્સ તમે અમેરિકાની કોઈ પણ હોટેલમાં જઈને ઊભા રહો કોઈ પણ ફ્લેગ હોય એમાં એક પટેલ તો હોય હોય ને હોય નાની મોટી જગ્યા એટલે એક ભાઈ બેઠા હતા ગુજરાતી દેખાતા હતા એટલે મેં જઈને એમને પૂછ્યું મેં કીધું હું અમદાવાદ થી આવું છું ગુજરાતી છું એકલા રહેવું છે કોઈ સારી જગ્યા મને બતાવી શકો મેં કીધું ત્રણ દિવસ માટે કે લે એકલા રહેવું હોય તો મારે ઘેર ચલો મને તો આઘાતથી વધારે મને સમજણ જ ના પડે કે આ અજાણ્યો માણસ આજે મને મળ્યો મેં એનું મોઢું પહેલી વાર જોયું
અરે કે એકલી છોકરી થોડી એમ રેવાય, હલો હલો ઘેર. એને ઘેર લઈ ગયા. મહેન્દ્રભાઈ પટેલ એનું નામ. પતિ પત્ની બે જ જણા સ્કોટલેન્ડમાં રહે. એમની હોટેલ, એ હોટેલમાં પણ રાખી શક્યા હોત કે મારી હોટેલમાં રહો, પણ એ ઘરે લઈ ગયા. ગુજરાતી ખાવાનું ખવડાવ્યું, આખું સ્કોટલેન્ડ બતાવ્યું, લેક સિટી લઈ ગયા. અને કોઈ ઓળખાણ નહીં, જિંદગીમાં પહેલી વાર મોઢું જોયાની ઓળખાણ. અને હું નીકળી ત્યારે એના પત્નીએ મને 11 પાઉન્ડ હાથમાં આપ્યા. એટલે મેં એમને કહું, મેં તો સેના પૈસા આપો છો? તો કે અમાર ઘેરથી દીકરી ખાલી હાથે ન જાય. હું આજે પણ આ ખરેખર કહું છું, આ પ્રસંગ હું આજે પણ યાદ કરું છું તો મારી આંખમાં પાણી આવે છે. આ પટેલ